રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનોલી ગામે ગરબીમાં નાની નાની બાળાઓની ધમાલ 351 સળગતા દીવાઓ માથા પર લઈને માતાજીની મહાઆરતી ઉતારી 6 ફૂટ વિશાળકાય શિવલિંગની સ્થાપના કરી મહાકાળીનું વિકરાળ સ્વરૂપ પ્રગટ કર્યું હતું. ઉપલેટા તાલુકાના મોટી પાનેલીની 50 વર્ષ જૂની શ્રી શક્તિ ગરબી મંડળની નાની બાળાઓએ નવરાત્રી મહોત્સવમાં ધમાલ મચાવી સર્વોની ભક્તિના માહોલમાં ડૂબાવ્યા છે. બાળકો દ્વારા ખૂબ જ સાહસ અને શૌર્યથી ભરેલો રાસ માતાજીને 351 દીવડાઓની જલતી જ્યોત માથા ઉપર લઈને માની આરતી ઉતારેલ અને બાળાઓના આજીવો ગરીબ કૌતુકથી હજારો લોકો જોવા ઉમટી પડ્યા હતા. સર્વો અચંબિત બની બાળાઓના આ શૌર્યને બિરદાવ્યું હતું અને બાળાઓએ ગરબીના ચોકમાં મહાદેવના સ્વરૂપમાં 6 ફૂટના વિશાળકાય જ્યોતિર્લિંગને ખંભા પર ઉચકીને સ્થાપના કરી હતી, જેના પણ હજારો લોકોએ દર્શન કરી આવડમોટા વિશાળકાય શિવલિંગને એક નાની બાળક દ્વારા ખંભા પર ઉચકીને સ્થાપના કરતા લોકોએ એકી સાથે હર હર મહાદેવના નારાથી ચોકને ગુંજાવી દીધો હતો. સાથે જ બાળાઓએ 10-10 ભુજાઓ વાળી માં મહાકાળીનું વિકરાળ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી સિંહ પર અસવાર થઈને અસુરનો સંહાર કરતી કોપાયમાન મુદ્રામાં તાંડવ રજૂ કર્યું હતું. તે જોઈને જોનારા સર્વો ભયભીત બન્યા હતા કે શું ખરેખર માતાજી પધાર્યા છે, એટલું આ બેહૂબ ચિત્ર બાળાઓએ રજૂ કર્યું હતું. ગરબી મંડળની બાળાઓ સુંદર પ્રાચીન અર્વાચીન ગરબા સાથે રોજના માટે કંઈક અવનવું રજૂ કરે છે. નવરાત્રી મહોત્સવ અત્યારે પૂરા ભારત વર્ષમાં માં નવદુર્ગાની આરાધના કરવામાં આવે છે, ત્યારે આપણા ઉપલેટા તાલુકાના આ મોટી પાનેલી ગામમાં અમારા આ શ્રી શક્તિ ગરબી મંડળ 50 વર્ષ જૂની પ્રાચીન ગરબી જેની અંદર આજના આ વેસ્ટર્ન કલ્ચર અને ડિસ્કો દાંડિયાના સમયે પણ વૈદિક પુરાણો અનુસાર નાની નાની બાળાઓ દ્વારા માના ગુણગાન ગવાય છે, ગરબા ગવાય છે, સાથોસાથ નાના રાસમણીના ભાઈઓ પણ માના રાસ ગરબા લે છે. આ વર્ષે શ્રી શક્તિ ગરબી મંડળમાં નાની નાની બાળાઓએ અદ્ભુત રાસ ગરબા આપણી સમક્ષ રજૂ કર્યા છે, જેમાં નાની નાની બાળાઓએ 10-10 ભુજાઓળી માં મહાકાળીનું વિકરાળ સ્વરૂપ રજૂ કરી તાંડવ નૃત્ય બતાવેલ. આ માં મહાકાળીનું વિકરાળ સ્વરૂપ જોઈને ઉપસ્થિત હજારોની સંખ્યામાં શ્રોતાગણ પણ અચંબિત થઈ ઉઠ્યા હતા અને ભયભીત બની ગયા હતા, એટલું બધું માં મહાકાળીનું વિકરાળ સ્વરૂપ હતું. સાથોસાથ સ્વયં મહાદેવના સ્વરૂપમાં નાની એવી બાળાએ 6 ફૂટનું વિશાળ શિવલિંગ ઉચકીને આ ચોકની અંદર સ્થાપના કરાવેલ. જ્યારે શિવજી આ વિશાળકાય જ્યોતિર્લિંગને ઉચકીને સ્થાપના કરાવવા આવેલ ત્યારે ઉપસ્થિત શ્રોતાગણોએ હર હર મહાદેવના નારા સાથે ચોકને ગુંજવી દીધો હતો. સાથોસાથ આ ગરબી મંડળની બાળાઓએ શ્રીનાથજી બાવાના 8 દર્શનના લાઈવ દર્શન પણ કરાવેલ, તેમજ નવરાત્રીમાં હોળીનો ઉત્સવ રજૂ કરી સર્વે શ્રોતાગણને કલરથી રંગથી રંગાડેલ હતા અને ધૂળેટીનો રાસ લીધેલ હતો. સાથોસાથ ગરબી મંડળની બાળાઓએ જે અદ્ભુત સાહસ અને શૌર્યથી ભરેલો તલવાર રાસ રજૂ કર્યો ત્યારે એવું લાગતું હતું જાણે કોઈ રજપૂત યોદ્ધાઓ રણે ચડ્યા હોય, એટલી બધી તલવારનો રાસ આ બાળાઓએ અદ્ભુત રીતે રજૂ કરી ઉપસ્થિત શ્રોતાગણને મંત્રમુગ્ધ બનાવ્યા હતા. સાથોસાથ ગરબી મંડળની બાળાઓએ સુંદર મજાના અન્ય રાસ ગરબા પણ રજૂ કર્યા હતા, જેની અંદર
351 દીવાઓની આરતી એટલે કે પ્રજ્વલિત દીવડા માથા ઉપર લઈને આ ગરબી મેળાની બાળાઓએ માતાજીની મહા આરતી ઉતારેલી હતી. આવા સાહસ અને શૌર્યથી ભરેલા રાસ ગરબી મેળાની બાળાઓએ રજૂ કર્યા હતા, જેમાં સર્વે હજારોની સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાગણોને ભક્તિમાં ડૂબાડ્યા હતા. સાથોસાથ રાસમણીના ભાઈઓએ પણ સુંદર મજાનો રાસ એટલે કે નંદોત્સવ રજૂ કર્યો હતો, જેની અંદર સ્વયં કૃષ્ણનો આ ચોકની અંદર જન્મ કરાવેલ હતો. ખરેખર આ ગરબી મંડળની તમામ બાળાઓ તેમજ રાસમણીના ભાઈઓને આવા સુંદર મજાના રાસ ગરબા કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. વિપુલ ધામેજાનો રિપોર્ટ, ઉપલેટા.